हेलो फ्रेंड्स, फूड करिश्मा द मैजिकल किचन में आपनु फरी एक बार स्वागत छे। आपने रेसिपी वीडियोस तो घणा ज જોયા અને હું ઘણા જ રેસિપી વિડિયોઝ હજી પણ લઈને આવવાની છું, પણ આજે મને થયું કે કેમ ના આપણે એ જોઈએ કે આ રેસિપી વિડિયોઝ કે કોઈ પણ રેસિપી તમે કઈ રીતે ફોલો કરી શકો। ઘણી વખત એવું બને છે કે આપણે રેસિપી જોઈએ છીએ અને ફોલો કરીએ છીએ, છતાં પણ ક્યાંક ને કોઈક ચૂક થઈ જાય છે, જેથી કરીને કાં તો આપણી રેસિપી જોઈએ એવી બહાર નથી આવતી અને પછી કાં તો આપણે રેસિપી ખોટી લાગે છે, કાં તો આપણને લાગે છે ક્યાંક આપણે કોઈક ચૂક કરી છે। તો એવી કોઈ ચૂક ના થાય એ માટે આપણે અહીંયા જોઈશું કે કઈ રીતે રેસિપીને એક્ઝેક્ટલી ફોલો કરવી, કઈ રીતે રેસિપીને અનુસરવી, અને તમે કરતા જશો કદાચ આ રીતે, પણ જે લોકો હજી સુધી આ રીતે નથી ફોલો કરતા તે આગળ જઈને જો આ જ રીતે અનુસરશે રેસિપીને, તો એમની રેસિપી કોઈ પણ રેસિપી કોઈએ પણ બતાવેલી રેસિપી પરફેક્ટ બનશે। તો ચલો જોઈએ આપણી રેસિપી ફોલો કરવા માટે કઈ કઈ વસ્તુ ઘરમાં જોઈશે। આ વિડીયોના અંતમાં મેં કપનું ગ્રામમાં અને મિલીલીટરમાં રૂપાંતર આપ્યું છે, એ જરૂરથી જોજો। અહીંયા આગળ મારી મેં મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન્સ મૂક્યા છે। હવે જનરલી તમે કોઈ પણ રેસિપી જોશો તો એની અંદર ઘણી વખત વાડકીનું અને ઘણી વખત કપનું માપ આપ્યું હોય છે। તો વાડકીનું માપ તમે વાત કરો તો વાડકી દરેક પ્રકારની હોય છે। આ છે નાની વાડકી, આ એનાથી મોટી વાડકી અને એનાથી મોટો વાડકો। આપણા ઘરોમાં જે સ્ટીલની વાડકી પણ હોય છે એ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની હોય છે, એનું માપ ઉપર નીચે થોડું થતું જ હોય છે અને એના કારણે રેસિપીમાં ઘણો ફરક પડી જતો હોય છે। તમે શાક બનાવતા હોય તો કદાચ વાંધો ના આવે, પણ જ્યારે તમે કોઈ એવી રેસિપી જ્યાં બેકિંગ હોય કે જ્યાં આગળ આપણે સ્પેસિફિક તમને ઇન્ગ્રેડિયન્ટ્સ જેમાં અડધી અડધી ચમચીથી પણ ફેર પડતો હોય ત્યાં આગળ તમારું રેસિપી આખી બગડી જશે। તો હવે આ અહીંયા આપણે જોઈશું મેઝરિંગ કપ્સ। જો તમને કપની જ્યાં આગળ રેસિપી આપી હોય ત્યાં આવા કપ તમારે રાખવાના હોય છે અને સ્પૂન્સ। આ કપ અને સ્પૂન તમને કોઈ પણ કિચન વેરાયટીની દુકાનમાં કે પછી તમને કોઈ પણ વાસણની દુકાનમાં કે પછી તમને ઓનલાઈન આ બધા જ કપ્સ અવેલેબલ છે અને આ દરેક પ્રાઇસ રેન્જમાં છે। આવા સાદા પ્લાસ્ટિકના જે કપ્સ છે એ તમને ઘણા જ કહેવાય કે ઘણા જ સસ્તા મળી જશે અને આના આપણે રસોઈ બનાવવાની નથી આની અંદર, એટલે આપણે સાદા પ્લાસ્ટિકના કપ્સ લઈશું તો પણ કાંઈ વાંધો નથી, એ ઘણા જ ટકે છે કારણ કે એનો યુઝ એટલો ઓછો છે, લિમિટેડ છે। તો આપણે જોઈ લઈએ હવે આ કપ કઈ રીતે યુઝ થાય છે। તો આ અહીંયા આગળ છે આપણું એક કપનું માપ, તો તમે જોઈ શકો છો અહીંયા લખેલું પણ છે એક કપ। તો આ આખો જે કપ છે, જ્યારે તમે આખો કપ વસ્તુ ભરો ત્યારે એક કપ બને છે, અને અહીંયા આગળ જે આ લાઈન છે ત્યાં સુધી ભરો તો અડધો કપ, અહીંયા લખ્યું જ છે, અને આ લાઈન છે ત્યાં સુધી ભરો તો 1/4 કપ એટલે કે 1/2 કપ। આ તમે એટલે જ્યારે કોઈ રેસિપી તમને 1/4 કપ લેવાનું કહે ત્યારે તમે એક આખો કપ અહીંયા સુધી અને એક આ લાઈન સુધી ભરો એટલે 1/4 કપ થઈ જાય, એવું ના કરવું હોય તો એની જોડે તમને આ બીજા કપ્સ પણ મળે છે જેમાં આ 1/2 કપ છે આખો અને અહીંયા સુધી જે છે એ 1/4 કપ છે। અને એવું પણ ના કરવું હોય તો તમને આ રીતે 1/2 કપ અને તમને એનાથી પણ ઓછો એટલે કે આ આખો જે કપ છે 1/2 કપ અથવા 4 ટેબલ સ્પૂન છે અને એનો 1/2 એટલે કે 2 ટેબલ સ્પૂન છે। આ બધા જ માપ અને એના જે કન્વર્ઝન્સ છે હું યુટ્યુબની મારી જે ચેનલની લિંક છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું નાખી દઈશ, જેથી કરીને તમને જ્યારે ક્યારે પણ ભવિષ્યમાં પણ તમને કોઈ કન્વર્ઝન જોઈએ, ઘણી વખત હું જોઉં છું કે કપનું માપ આપ્યું હોય પણ તમને વજનનું માપ જોઈએ છે, એવા ટાઈમે તમને થાય છે કે આ કેટલા વજનમાં લેવાનું હોય છે, તો હું બધા કન્વર્ઝન તમને એમાં ડિસ્ક્રિપ્શન લિંકમાં હું નાખી દઈશ। હવે અહીંયા આગળ એક ઓર કપ છે જે આપણે જોઈ લઈએ પછી આપણે આગળ જોઈએ। આ કપ જે છે એ 2/3 કપ છે એટલે કે 1/2 કપથી વધારે છે આ અને આખા કપથી ઓછું છે, અને એનું જે અડધી લાઈન છે એ 1/3 કપ છે એટલે કે 1 કપનો 1/3 ભાગ એટલે કે એ 1/2 કપથી વધારે છે પણ 1/2 કપથી ઓછું છે। ઘણી વખત કોઈક તમારે બેકિંગમાં ને એમાં આવા માપની પણ જરૂર પડી જતી હોય છે, એટલે આ કપ પણ તમને બહુ કામનો છે। એટલે આ જ્યારે 4 કપ તમારી પાસે હશે ત્યારે તમે મોસ્ટલી બધું જ માપી શકશો। હવે આપણે આ જોઈએ ટેબલસ્પૂન ને ટીસ્પૂન, જે સ્પૂન્સ આવે છે મેઝરિંગ સ્પૂન એ આપણે જોઈ લઈએ। તો અહીંયા આગળ આપણે અલગ અલગ સ્પૂન્સ છે, આ જે છે એ 1 ટેબલસ્પૂન છે। હવે ટેબલસ્પૂન આપણે ઘણી વખત એવું કરતા હોય છે કે આપણા ઘરમાં જે આ મોટી સ્પૂન હોય છે એ માપીને નાખી દેતા હોઈએ છીએ, ટેબલ સ્પૂન કહે ત્યારે આપણે આની જગ્યાએ આપણે આ યુઝ કરતા હોઈએ છીએ। મોસ્ટલી તમને રેસિપીઝમાં વાંધો નહીં આવે, પણ જ્યાં આગળ તમારે
બેકિંગ પાવડર છે કે બેકિંગ સોડા છે કે એવી ક્રુશિયલ વસ્તુઓ વાપરવાની કે જેના થોડા પણ ઉપર નીચે થતાં તમારો આખી રેસીપી ફરી જશે ત્યાં તમને ફેર ખબર તરત પડશે. એટલે અહીંયા આગળ ટેબલસ્પૂનની જગ્યાએ તમે આ યુઝ કરશો તો ઘણી વખત તમારી રેસીપી ખરાબ થવાની શક્યતા છે, એટલે આપણે હંમેશા મેઝરિંગ સ્પૂન યુઝ કરવાની. હવે બીજી સ્પૂન તમને બતાવું, ટેબલસ્પૂન જોઈ, એ એક ટેબલસ્પૂનની અંદર તમે જોઈ શકો છો કે એક લાઈન છે. ઘણી વખત તમારી રેસીપી હાફ ટેબલસ્પૂન એટલે કે અડધી ટેબલસ્પૂન વાપરવાનું તમને કહેશે, તો એના માટે તમારે આ જે નીચેની લાઈન છે આટલી જ ગોળાઈમાં વસ્તુ ભરવાની છે, એટલે કે અડધી ટેબલસ્પૂન થશે. હું તમને બતાવું. હવે અહીંયા આગળ આપણે આ મીઠું લીધું છે, હવે આપણે સપોઝ એક ટેબલસ્પૂન મીઠું નાખવાનું છે તો આપણી એક ટેબલસ્પૂનની જે સ્પૂન છે એ આપણે લેવાની છે. પહેલાં તો એને ભરવાની છે. હવે આ એક ટેબલસ્પૂન થયું? ના, આ એક ટેબલસ્પૂન નથી થયું, કારણ કે અહીંયા આગળ આ મીઠું ઉપર છે. તો આના માટે તમારે તમારી આંગળીની મદદથી ઉપર આ રીતે આંગળી ફેરવવાની છે. હવે આ થયું જે એ થયું એક ટેબલસ્પૂન. આ હંમેશા વાત ધ્યાનમાં રાખવાની કે ઉપર આંગળી ફેરવ્યા વગર જો તમે માપ લેશો તો એ પરફેક્ટ માપ નહીં હોય. હવે હું આમાં તમારે અડધી ટેબલસ્પૂન વાપરવી હોય તો તમારે જ્યાં અંદરનું માપ છે એને અંદરની ગોળાઈ જે છે એટલે સુધી જ આ ભરવાનું છે, એટલે કે જ્યાં અંદરની લાઈન છે એ આપણી થઈ ગઈ અડધી ટેબલસ્પૂન. ટેબલસ્પૂનમાં હંમેશા એક જ માપ આવે છે અને આ અડધી ટેબલસ્પૂનનું માપ તમારે અંદરની ગોળાઈ સુધી તમે જે ભરો એ તમારી અડધી ટેબલસ્પૂન થઈ ગઈ. તો આ થયું આપણું ટેબલસ્પૂનનું માપ. હવે એના સિવાય આપણને જે માપ લેવાના આવે છે એ છે ટીસ્પૂન. તો આ જે છે આપણી એક ટીસ્પૂનનું માપ છે. તો મોસ્ટલી આપણે જ્યારે બેકિંગ પાવડર કે પછી લીંબુના ફૂલ કે બેકિંગ સોડા એ ટીસ્પૂનના માપથી આપણને કહેવામાં આવે છે, જ્યાં આગળ આપણે એક ટીસ્પૂન અથવા અડધી ટીસ્પૂન અથવા આ છે 1/4 ટીસ્પૂન. હજી આનાથી પણ નાની એક 1/8 ટીસ્પૂનની ઘણી વખત તમને મળી જતી હોય છે. તો આ એક ટીસ્પૂનમાં પણ સેમ રીતે તમારે ભરવાનું છે. આજે એક ટીસ્પૂનની જે છે એમાં પણ આખું તમે ભરશો તો એક ટીસ્પૂન થશે અને એનું અંદરની ગોળાઈમાં ભરશો તો તમને અડધું ટીસ્પૂન થશે. પણ આપણને અડધી ટીસ્પૂનની અલગથી ચમચી આપેલી જ છે અને 1/4 ટીસ્પૂનની પણ આપી છે. અને મોસ્ટલી બીજા સેટ્સમાં હવે તમને 1/8 ટીસ્પૂન એટલે કે આની પણ અડધી એટલે જે અંદરની ગોળાઈ છે એટલી પણ મળે છે. ટૂંકમાં તમારી પાસે આટલું હોય તો તમે બધા જ માપ લઈ શકો. હું તમને ફરીવાર બતાવી દઉં કે કઈ રીતે માપવું, કે આ તમારે મીઠું સપોઝ એક ટીસ્પૂન તમારે લેવાનું હોય તો આપણે જોઈ લીધું કે અહીંયા એક ટીસ્પૂન મીઠું છે તો આપણે એને ભરવાનું. આ ભર્યા પછી ઉપર આંગળી લઈ આ થયું આપણું એક ટીસ્પૂન. તમારે આ ધ્યાનમાં હંમેશા રાખવાનું, કારણ કે અમુક રેસીપીઝ માટે આ અને આની અંદર જે તમે ભરો એ 1/2 ટીસ્પૂન થાય, પણ 1/2 ટીસ્પૂન માટે આપણે આ જ વાપરીશું. તો આ આપણા સ્પૂનના માપ થઈ ગયા. આપણા ઘરમાં જે ચમચી હોય છે એ અલગ અલગ માપની હોય છે, જેમ કે તમે જોઈ શકો છો કે આ સાઇઝની પણ ચમચી છે, આ સાઇઝની પણ ચમચી છે અને આ સાઇઝની પણ ચમચી છે. એટલે ઘણી વખત આપણે ટેબલસ્પૂન અને ટીસ્પૂનમાં ફેરવતા વખતે ભૂલ થઈ જતી હોય છે અને જેના કારણે આપણી આખી રેસીપી ખોટી થતી હોય છે. આના સિવાય આપણને જોઈશે આ મેઝરિંગ સ્કેલ એટલે કે વેઇંગ સ્કેલ. આ કિચન સ્કેલ છે જે આપણા નોર્મલ વજન કાંટા કરતાં અલગ છે, કારણ કે આ તમને ગ્રામમાં એમાં 5 ગ્રામ વસ્તુ હશે તો પણ તમે યુઝ કરી શકશો અને 100 ગ્રામ હશે કે કિલો હશે તો પણ તમે ચેક કરી શકશો. એટલે આને કિચન સ્કેલ કહેવાય છે. આ પણ તમને ઓનલાઈન બહુ જ સસ્તો મળી જાય છે અને આમાં તમારે ક્વોલિટીમાં વધારે કાંઈ નથી જોવાનું હતું, કારણ કે મોસ્ટલી બધા સરખા આવતા હોય છે. તમને જે કહેવાય કે જે ભાવમાં સારો મળી રહે અને જેની સારા રિવ્યૂઝ મળી રહે એ તમારે લેવાનું. તમે દુકાનમાં જઈને પણ લઈ શકો. હું તમને બતાવવા કેવી રીતે યુઝ કરવાનો. હવે આ જે કિચન સ્કેલ છે, સપોઝ તમને કોઈએ કીધું છે કે તમારે 100 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે તો આપણે એને ચાલુ કરીશું તો અહીંયા આગળ આપણને આ રીતે 0 દેખાશે. હવે ચણાનો લોટ માપવો છે એટલે આપણે વાડકી મૂકીશું તો વાડકીનું વજન અહીંયા આવી જશે, પણ આપણને આ વાડકીનું વજન નથી જોતું, બરોબર છે? એટલે આપણે અહીંયા આગળ આ બટન આપે છે ટેર. આ ટેર બટન દબાવવાની સાથે જ વાડકીનું વજન નીકળી જશે. હવે આપણે આમાં ચણાનો લોટ જે આપણે 100 ગ્રામ નક્કી કર્યો છે માપવાનો
એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ મારી પાસે ચણાનો લોટ છે, એને આપણે જોઈશું કે 100 ગ્રામ માપીને લઈશું. આ બહુ સિમ્પલ છે યુઝ કરવો, અને આમાં તમને જોવો તમે જોઈ શકો છો કે 1-1 ગ્રામનું વજન આવે છે, એટલે બહુ એક્યુરેટ પણ છે. તમારો એક્ઝેક્ટ 100 ગ્રામ ચણાનો લોટ અહીંયા આગળ થઈ ગયો છે. હવે આપણે એ વસ્તુ જોઈશું કે આપણો જે મેઝરિંગ કપ છે, મેઝરિંગ કપમાં આપણે 1 કપ ચણાનો, ઘણી વખત આપણી રેસિપીઝ 1 કપ ચણાનો લોટ કેવું માગતી હોય છે, તો 1 કપ ચણાનો લોટ કઈ રીતે, 1 કપ ચણાનો લોટ જે છે એ કેટલું વજનમાં થાય છે આપણે અહીંયા જોઈશું. હવે ફરી એક વખત આપણે જોઈ લઈએ, આ કપ આપણે ભર્યો છે, આ કપ 1 કપ ચણાનો લોટ છે ના. હવે આની ઉપર આપણે આ રીતે આંગળી કરવાની છે, એટલે હવે એ ફ્લેટ થઈ ગયું. હવે આ 1 કપ ચણાનો લોટ છે. આપણે વજનથી જોઈએ તો 1 કપ ચણાનો લોટ એટલે અહીંયા આગળ 136 ગ્રામ જેવો થાય છે. એટલે આ રીતે તમે વજનો કાઢી શકો છો તમારી વસ્તુઓના. જ્યાં કપનું વજન આપ્યું હોય ત્યાં કપનું લેવું વધારે સારું, કારણ કે એક્ઝેક્ટ માર્ક તમને કપથી જ મળશે, અને જ્યાં વજનથી આપ્યું હોય ત્યાં વજનથી લેવું સારું. હવે આપણે લિક્વિડ મેઝરમેન્ટ જોઈ લઈએ. તો અહીંયા આગળ મેં 1 લિટર દૂધ લીધું છે. હવે આપણા જે કપ છે આપણે જોઈએ કે એ કપ, આપણે જ્યારે ઘરમાં કોઈ વસ્તુ જોડે તમારે ચેક કરવું હોય, હવે આ કપ જે છે આપણે માપીને નાખીશું. 1 લિટર દૂધની બોટલ છે, આપણે ત્યાં દૂધની કોથળી તો રોજ આવતી જ હોય છે, એટલે આપણને 1 લિટરનું માપ ખબર છે. આ 250 ml નો કપ હોય છે. તમે જોઈ શકો છો કે 250 ml નો કપ છે, એટલે 4 કપ એક્ઝેક્ટ ભરાયા છે, બરાબર. એટલે તમારે આ રીતે માપ નીકળી ગયું છે કે 250, તમારે જ્યારે ઘરમાં હવે ઘરની કોઈ વસ્તુનું તમારે માપ કાઢવું હોય તો તમારી પાસે આવો કોઈ ગ્લાસ હોય, તો દૂધથી તમે દૂધનું માપ, તમને ખબર છે કે 1 લિટર દૂધ છે, તો તમે 4 ગ્લાસ થતા હોય આના, તો સમજવું કે આ 250 ml નું છે. મેં આ દૂધને માપ્યું છે, આ 4 ગ્લાસ દૂધ થાય છે, એટલે આ ગ્લાસનું માપ 250 ml છે, જે આ કપ જેટલું છે. એટલે તમારી પાસે જો આવા મેઝરિંગ કપ ના હોય તો તમે ઘરે પણ આ જ રીતે માપ કાઢી શકો છો, કે તમારી પાસે જે અવેલેબલ વસ્તુ છે એનું તમે માપ એ રીતે કાઢી શકો છો. અહીંયા આગળ મેં આ ગ્લાસને આ કપ સાવ સરખા છે, કારણ કે આવા 4 ગ્લાસ એટલે તમારે 1 બોટલ દૂધ થાય છે, અને દૂધનું માપ આપણી પાસે રોજ આવે છે, રોજ આપણે ત્યાં 1 લિટર કે 1.5 લિટરના માપમાં દૂધ આવતું હોય છે. એ જ રીતે તમારે બીજું માપ કાઢવું હોય તો આપણે જોઈ શકીએ કે આપણા ઘરમાં જે ચમચો હોય આ રીતના, તો એને એનું આપણે માપ કાઢી શકીએ કે ભાઈ આ ચમચો આની અંદર ભરીએ તો એક્ઝેક્ટ આવું થાય છે. તો આવો કોઈ ચમચો હોય તમે એનું માપ કાઢી શકો કે આ 1/4 કપ છે, તો આ ચમચો એટલો છે. એટલે ભવિષ્યમાં તમારી પાસે કદાચ આ ના પણ હોય તો તમારી પાસે તમારા ઘરના વાસણોનું માપ નીકળી જાય. એ જ રીતે આપણા ઘરની જે ચમચી છે, આ છે આપણા ઘરની ટેબલ સ્પૂન, તો એ આપણે ભરી છે, એને પણ આવી રીતે થોડી સપાટ ભરી છે, અને આની અંદર ભરીએ તો ભરાઈ જાય છે. એટલે કે આપણા ઘરની ચમચી આના માટે બરોબર છે. પણ આ માપ તમારા એક વખત નીકળેલા હોય તો તમે આગળ જઈને એને યુઝ કરી શકો આ રીતે. અને તમે આ રીતે જે વાસણ શોધી નાખ્યા એ વાસણ પર તમે એક સ્ટીકર મારી દો અને તમે એ વાસણને જુદા રાખો, તો તમારા માટે કાયમ માટે એક અલગથી સેટ થઈ ગયું, જે તમારો પરમેનન્ટ તમે એ પણ યુઝ કરી શકો. આ કપ તો તમારી પાસે છે જ, આ કપ ના પણ હોય તો તમારી પાસે તમે આવી રીતે આ દૂધના માપથી કે તમારા ઘરમાં જ્યારે તમારે ખાંડ કે કશું આવે એવી રીતે તમે એને માપીને એનું માપ કાઢી શકો છો. એ જ રીતે આ જે 5 કપનો જે કપ છે, આપણે જે આગળ જોયો તો 1/4 કપ, એ આ 4 ટેબલસ્પૂનને બરાબર છે, અને એ જે 1/2 કપ છે અહીંયા આગળ જે લાઈન છે એ 2 ટેબલસ્પૂનને બરાબર છે. એટલે આ રીતના માપ તમે જ્યારે ઘરે બધા કાઢી લેશો ત્યારે તમારું રેસીપી ફોલો કરવી બહુ ઇઝી થઈ જશે. અને યાદ રાખવું કે દરેક રેસીપીને કપના ફોર્મમાં, એની મિનિટોના ફોર્મમાં, અને એમાં જે રીતે તમને સ્ટેપ્સ આપ્યા હોય, આપણને એવું લાગે કે આમાં હું વધારે નાખી દઉં, થોડોક લોટ વધ્યો છે હું કેમ ના નાખું,
પણ એ થોડા લોટના ભાગનું મીઠું, એના ભાગનું તેલ, એના ભાગનું જે બાકીનું પાણી, એ બધું આપણે મિસ કરી દઈએ છીએ. ત્યાં આગળ આપણી રેસીપી ખોટી પડી. તો અહીંયા આગળ આપણે જે પણ કઈ સામગ્રી કે જે પણ વસ્તુ જોઈ છે, આ બધી જ બેઝિક વસ્તુ છે જે તમારા ઘરમાં હોવી જોઈએ જો તમારે કોઈ રેસીપીને સારી રીતે ફોલો કરવી હોય તો. અને કાં તો પછી તમારે આ રીતના માપ કાઢી લેવા, જેથી કરીને તમારી રેસીપી હંમેશા સારી રહે. આનાથી આગળ હું એવો પણ વિડીયો લઈને આવીશ કે એવી વસ્તુઓનો કે જે તમારા ઘરમાં હોય તો તમને રસોઈ બનાવવાનું વધારે સહેલું થઈ જશે. એ વિડીયો હું બહુ જલ્દી બનાવીશ. તમે જણાવો મને તમને આ વિડીયો કેવો લાગ્યો. એ ઉપરથી હું તમારો નવો વિડીયો જેમાં હું જે વસ્તુઓથી તમારી રસોઈ સહેલી થઈ જાય એવી વસ્તુઓ, એવા વાસણો, એવા ઉપયોગી બધા તમારા ટૂલ્સ, ચમચા, એ બધાનો પણ એક વિડીયો લઈને આવીશ, જેથી કરીને રસોઈ બનાવવું તમારા માટે પણ ખૂબ આસાન રહે અને મજા આવે તમને બનાવી. તો ચલો ફરી મળીએ વધુ રેસિપીઝ સાથે. ત્યાં સુધી ખાઓ, પીઓ, મોજ કરો.